मधनी मिठासનું રહસ્ય. હજારો મધમાખીઓ સેંકડો કિલોમીટર પ્રવાસ કરીને જાત જાતના ફૂલોનો રસ ચૂસી લાવી મધપુડામાં સંગ્રહ કરે છે. જુદા જુદા ફૂલોના રસમાંથી મધપુડાઓ બનેલા મધનો સ્વાદ એક સરખો ઘડ્યો હોય છે. ફૂલોના રસમાં સામાન્ય રીતે મીઠાશ તો હોય જ છે, તેને કારણે ફળો પણ મીઠા થાય છે. આ મીઠાશ સુક્રોઝને આભારી છે, પરંતુ મધપુડામાં પોતાના શરીરના એન્ઝાઇમેન્ટ પણ મેળવે છે. મધપુડામાં એકઠો થયેલો ફૂલોનો રસ આ એન્ઝાઇમેન્ટ રાસાયણિક પ્રક્રિયાથી થાય છે અને તેમાં રહેલા સુક્રોઝમાંથી ફૂડક્રોઝ બનાવે છે. સુક્રોઝ એ કુદરતી ખાંડ છે, જ્યારે ફૂડક્રોઝ એ સાદી અને ગળપણ ધરાવતી ખાંડ છે. ફળોમાં પણ ફૂડક્રોઝ હોય છે, એટલે જ તે ગળ્યા લાગે છે.